હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો, આપણી ગુજરાતીમાં તમારી દ્વિતીય પૂરક પરીક્ષા આવવાની છે ને, તો એના માટે આપણે આ વર્કશીટનું રિવિઝન કરીશું. તો ચાલો, આ વર્કશીટ છે તમારો જે પાઠ 4 અને પાઠ 5 હતો ને, જે આપણે ભણી ગયા એના ઉપરથી આ તમારી રિવિઝન વર્કશીટ છે. તો ચાલો આપણે ભણીએ. પ્રશ્ન 1અ, નીચેના વિકલ્પોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો તમારે શું કરવાનું છે, આવી રીતે પ્રશ્ન આપેલો હોય ને, નીચે 4 વિકલ્પ આપેલા હશે, તો તમારે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો 1, જૂતાજીના ડોક્ટર ગીતમાં કયા ડોક્ટરની વાત છે? આંખના, કાન, નાકના, કાનના કે ચપ્પલના? તો કયા ડોક્ટરની વાત છે? ચપ્પલના. 2, શિકારીએ થોડેક દૂર કોને જોયો? સાચો વિકલ્પ પસંદ કરો. તો અ, સકરા શિયાળને, બ, ગલબા ગધેડાને, ક, એક્સપ્રેસ ડોગીને કે ડ, ફાસ્ટુ સસલાને? કોને જોયો? એક્સપ્રેસ ડોગીને. 3, સસલું અને કૂતરો, ચિત્રવાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? અ, એક્સપ્રેસ ડોગીને, બ, ફાસ્ટુ સસલાને, ક, હન્ટ્રિક શિકારીને કે ડ, સકરા શિયાળને? તો બ, ફાસ્ટુ સસલાને. 4, ઘોડો કેવી રીતે ચાલ્યો જાય છે? 1, ખડબડ ખડબડ, બ, ટબડક ટબડક, ક, દડબડ દડબડ કે ડ, ગડબડ ગડબડ. કેવી રીતે ચાલ્યો જાય છે? તબડક તબડક. 5, બિલ્લી ખાલી જગ્યાની માની બહેન થાય છે. બિલ્લી કોની માની બહેન થાય છે? વાઘની. 6, ઝાડ પર કોનો પરિવાર રહેતો હતો? તો ચકલીઓનો, બ, મકોડાનો, ક, વાંદરાઓનો કે કાગડાઓનો? કોનો પરિવાર રહેતો હતો? વાંદરાઓનો. 7, નીચેનામાંથી શું આંગણાઓમાંથી નથી બનતું? અ, ટ્રક, બ, હરણ, ક, પતંગિયું કે માછલી? શું નથી બનતું? ટ્રક. 8, હન્ટ્રિક શિકારી શિકાર કરવા ખાલી જગ્યામાં ગયો. તો અ, બજાર, બ, જંગલ, ક, નદી કિનારે કે પર્વત પર? ક્યાં ગયો હતો? જંગલમાં. 9, આરવે પતંગિયાનું નામ શું પાડ્યું? તો અ, પિલ્લુ, બ, ટિલ્લુ, ક, બેરંગ કે ડ, રંગબેરંગી? શું પાડ્યું? બેરંગ. 10, વાંદરાઓના સરદારનું નામ શું હતું? અ, બાહુબલી, બ, વીરબલી, ક, સુરબલી કે મહાબલી? શું હતું? મહાબલી. બ, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. અ, ફાસ્ટુ સસલા ભાઈ અને ખાલી જગ્યા એક્સપ્રેસ ડોગી. તો શું આવે, બાજુમાં કે પાછળ? તો આગળ ફાસ્ટુ સસલા ભાઈ અને પાછળ એક્સપ્રેસ ડોગી. બ, ફાસ્ટુ સસલું જંગલની ખાલી જગ્યા નીકળી ગયું. દૂર કે બહાર? ક્યાં નીકળી ગયું? બહાર. 3, ઉત્તરાયણમાં ખાલી જગ્યાથી આકાશ રંગબેરંગી થઈ જાય. પતંગ કે પવન શેનાથી થઈ જાય? પતંગથી. 4, ખાલી જગ્યા પાણીમાં તરે છે. પથ્થર કે નાવડી? કોણ પાણીમાં તરે? નાવડી. 5, ઊંચા જાડા હાથી પાય ખાલી જગ્યા હલાવતા હાલ્યા જાય. સૂંઢ કે પૂંછડી? તો સૂંઢ. 6, પાણીમાં ખાલી જગ્યા પડી ગયો. સૂરજ કે ચાંદો? કોણ પડી ગયું હતું પાણીમાં? ચાંદો. 7, ખાલી જગ્યા બન્યું રંગીન. રંગબેરંગી કે બેરંગ? કોણ રંગીન બન્યું હતું? બેરંગ. ચલો, ક, નીચેના વાક્યો ખરા છે કે ખોટા જણાવો. 1, ડાક્ટર ચપ્પલની દવા કરશે. તો ડાક્ટર ચપ્પલની ડૉક્ટર છે એ ચપ્પલની દવા કરે ના, તો ખોટું. 2, ફાસ્ટુ સસલું બહુ સ્પીડથી દોડે છે. તો સાચું. 3, કૂતરાએ સસલાનો શિકાર કર્યો. તો ખોટું. 4, વાંદરાઓના સરદારનું નામ બાહુબલી હતું. તો ખોટું. શું હતું? મહાબલી. 5, શિયાળભાઈ લુચ્ચા છે. સાચું. 6, કાચબાનું નામ ટપ્પુ હતું. સાચું. 7, ટપ્પુ ઉડતા સમય બિલકુલ ન બોલ્યો. તો ખોટું, ટપ્પુ બોલ્યો હતો. ચલો, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1, ચપ્પલની કઈ ટેવ નઠારી છે? તો જવાબ, ચંપલ બાળકને વારે વારે ડંખે છે.
ચપ્પલની ડંખવાની ટેવ નઠારી છે. બે, આપણે ક્યારે કોઈને થેન્ક યુ કહીએ છીએ? તો જવાબ, આપણને કોઈ મદદ કરે અથવા આપણું કોઈ કામ કરી આપે તો આપણે તેમને થેન્ક યુ કહીએ છીએ. ત્રણ, શિકારી કૂતરો અને સસલાના નામ જણાવો. તો જવાબ, શિકારીનું નામ હન્ટ્રી, કૂતરાનું નામ એક્સપ્રેસ અને સસલાનું નામ ફાસ્ટુ હતું. ચાર, ટોળામાં મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા? તો જવાબ, ટોળામાં મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે, એક ઝાડથી બીજે ઝાડ પર કૂદાકૂદ કરે, રમતા રમતા ફરે, મીઠા ફળ ખાતા આનંદથી પેટ ભરે, પાણી પીએ અને રાત્રે ઝાડ પર સૂઈ રહે. પાંચ, વાંદરાને એવું બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તો જવાબ, બચ્ચાએ તળાવમાં પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ જોયું. આ પ્રતિબિંબ જોઈને તેમને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે. છ, વાંદરાના બચ્ચાના નામ શું હતા? જવાબ, તો વાંદરાના બચ્ચાના નામ જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ અને મિક્કી હતા. સાત, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? તો જવાબ, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસોએ શરત મૂકી કે મૂંગા રહેવું, જરા પણ બોલવું નહીં. બ, નીચેની કાવ્ય પંક્તિઓ પૂરી કરો. એક, જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, બીમાર મારું ચપ્પલ, દવા કરો ને સારી. બ, આંગણાના જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય. તો આવી રીતે આપણે કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. ત્રણ, લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ, સૌને છેતરી ચાલ્યા જાય, સસલાભાઈએ છલાંગ મારી, કૂદતા કૂદતા હાંફી જાય. ચાલો પ્રશ્ન ત્રણ, અ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. તો એક, જૂતા તો ચપ્પલ. બે, નઠારી તો ખરાબ. સમાનાર્થી શબ્દો તમને ખબર છે ને, આપણે ભણ્યા ને કે જે શબ્દ હોય એનો સમાન અર્થવાળો, એટલે એના જેવા જ અર્થવાળો બીજો શબ્દ. ત્રણ, નાડી એટલે નસ. ચાર, બીમાર એટલે માંદું. પાંચ, લુચ્ચું એટલે કપટી. છ, છલાંગ એટલે કૂદકું. સાત, આકાશ એટલે આભ. આઠ, દોસ્તી એટલે ભાઈબંધી. નવ, ટાણું એટલે સમય. બ, નીચેના શબ્દોના વિરોધી શબ્દો આપો. વિરોધી શબ્દો એટલે જે શબ્દ આપ્યો હોય એના વિરોધ અર્થવાળો શબ્દ. એક, દોસ્તી તો દુશ્મની. બે, જાડા તો પાતળા. ત્રણ, મોટું તો નાનું. ચાર, આકાશ તો ધરતી. પાંચ, ઉપર તો નીચે. છ, બહાર તો અંદર. સાત, સુધારી તો બગાડી. આઠ, પાછળ તો આગળ. નવ, નવા તો જૂના. ચાલો ક, નીચેના શબ્દોમાંથી સાચા શબ્દો ઓળખો, તેની પર ગોળ કરો. તો આપણને બે શબ્દો આપ્યા છે, એમાંથી આપણે સાચો શબ્દ ઓળખીને તેની પર ગોળ કરવાનું છે. તો એક, ટાયર અને ડાયર. તો સાચો શબ્દ શું છે? ટાયર. બે, ઠળિયો અને ઢળિયો. તો સાચો શબ્દ ઠળિયો. ત્રણ, કકળાટ અને કકરાટ. તો સાચો શબ્દ કકળાટ. ચાર, ચચરાટ અને ચચડાટ. તો સાચો શબ્દ કયો છે? ચચડાટ. પાંચ, મથુલી અને મઢુલી. તો સાચો શબ્દ મઢુલી. છ, જળહળ અને જડહળ. સાચો શબ્દ જળહળ. સાત, ઠામ અને ઢામ. સાચો શબ્દ શું છે? ઠામ. આઠ, ટીલરી અને ટીલડી. તો સાચો શબ્દ શું છે? ટીલડી. નવ, કાગળ અને કાગળ. તો સાચો શબ્દ કાગળ. આવી રીતે ગોળ કરી દેવાના. પ્રશ્ન ચાર, અ, નીચેના શબ્દોના નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ આપો. તો એક, આંગળાની મદદથી બીજા કયા કયા કામ કરી શકો? તો જવાબ, આંગળાની મદદથી જુદા જુદા આકારના પડછાયા પાડવા ઉપરાંત આ મુજબ કાર્યો થઈ શકે. લખવું, પકડવું, જમવું, ચપટી વગાડવી, ચોંટાડવું, દોરવું, તાળી પાડવી, ફૂલ ચૂંટવા, બતાવવું એટલે કે ચીંધવું વગેરે કામ આંગળાની મદદથી થઈ શકે છે.
બે વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? તો જવા, વાંદરાઓના બચ્ચાઓમાં કોઈ ઝાડની ડાળીએથી ઊંધા માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય. વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે, અંધારું થાય તોય આ બચ્ચા જંપે નહીં, રાત પડે તોય ઊંઘે નહીં. ત્રણ મહાબલી સાથે બધા વડીલ વાંદરાઓ સાથે ખડખડાટ હસી પડ્યા. તો જવાબ, મહાબલી સાથે બધા વડીલ વાંદરાઓ ખડખડાટ હસી પડ્યા કારણ કે જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ, મિક્કી તળાવના પાણીમાં પડતા ચાંદાના પ્રતિબિંબને બતાવીને કહેવા લાગ્યા કે પાણીમાં જુઓ ચાંદો, બચાવો તેને. ચાર, ટપ્પુ કેવી રીતે બચી ગયો? તો જવાબ, ટપ્પુ કાચભાઈ પોતાની સાથે એક પેરાશૂટ રાખ્યો હતો. જ્યારે તે બોલ્યો અને લાકડી મોંમાંથી છૂટી ગઈ ત્યારે તેણે પેરાશૂટ ખોલ્યો અને તેની મદદથી તે ધીમે ધીમે નીચે ઉતર્યો અને બચી ગયો. હવે બ નિબંધ લખો. તો નિબંધ કઈ રીતે લખાય? તો જુઓ, નિબંધ આવી રીતે આગળથી થોડી જગ્યા રાખીને એને શું કહેવાય, ફકરો. તો આવી રીતે ફકરા પાડીને નિબંધ લખવામાં આવે છે, બરાબર? તો તમારે બધાને આવી રીતે ફકરા પાડીને જ નિબંધ લખવાનો, ઓકે? ચાલો આપણે નિબંધ જોઈએ. તો શેના વિશે આ નિબંધ છે? નવરાત્રિ. ભારત દેશમાં બધા ધાર્મિક તહેવારો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. બધા જ તહેવારોમાં નવરાત્રિનું પણ ખૂબ જ મહત્ત્વ છે. દર વર્ષે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસો નવરાત્રિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રિ એટલે નવ દિવસોનો લોકપ્રિય તહેવાર. અંબા માતાએ જુદા જુદા રૂપ ધારણ કરી મહિષાસુર રાક્ષસ સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. દસમા દિવસે અંબા માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો અને લોકોને મહિષાસુર રાક્ષસના ત્રાસથી છુટકારો મળ્યો. લોકો આનંદમાં આવી ગયા, તેથી તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવાય છે. પછી બીજો ફકરો, એટલે ત્રીજો ફકરો. નવરાત્રિમાં લોકો માતાજીનું પૂજન કરે છે અને રાત્રે ગરબા રમે છે. નવરાત્રિમાં દરેક મહેલના પોર સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવ દિવસ લોકો ગરબા રમીને એક રીતે માતાજીની ભક્તિ કરે છે. નવરાત્રિના દસમા દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આ દિવસે ઘણી જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. દશેરાના દિવસે લોકો ફાફડા જલેબી ખાય છે. આમ લોકો હર્ષ અને ઉલ્લાસથી નવરાત્રિ પર્વની ઉજવણી કરે છે. તો આ રીતે તમારે નિબંધ લખવાનો છે, બરાબર, ફકરા પાડીને, ઓકે?